નમસ્કાર, બોલતું રખેવાડમાં આપનું સ્વાગત છે। રખેવાડ પ્લસ ની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા જુઓ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું। પાલનપુર પાલિકામાં 5 વાગ્યા સુધી 51.10%, ડીસા પાલિકામાં 52.76% અને બાબરમાં 72.37% મતદાન નોંધાયું। પાલનપુર ગઠામણ દરવાજા મતદાન મથક પાસે 2 જૂથ વચ્ચે પથ્થરમારો। ગાડીના કાચ તૂટ્યા બનાવને પગલે એએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો। બાબરસાડા નંબર 2 લુંદરિયા વાસ નજીક ભાજપના સિમ્બોલવાળું ડેમો ઈવીએમ મશીન પકડાયું। કોંગ્રેસના વાવ થરાદ દિયોદર ધારાસભ્ય ચૂંટણી પંચને રજૂઆત કરશે। ડીસાના જીરડા પમરુ 3 રસ્તા પર કારની ટક્કરે બાઇક ચાલક સહિત 2 વ્યક્તિઓના મોત નિપજતા અરેરાટી। કોરોના રસીકરણના 3જા તબક્કા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ। 60 વર્ષથી વધુ વયના લોકોને રસી અપાશે। થરાદના રાહનું વિવાદાસ્પદ શોપિંગ આખરે તોડી પડાયું। નોટિસ બાદ જેસીબી મશીન સાથે ત્રાટકેલા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ। થરાદના શિવનગર વિસ્તારમાં મકાનમાં આગ લાગતા અફરાતફરી। બનાસકાંઠા જિલ્લામાં જળસંચય માટે બનાસ ડેરીની પહેલ। ગામડાના તળાવો ઊંડા કરી વરસાદી પાણીનો સંગ્રહ કરાશે। દાનેરાના માલોત્રા ગામેથી જળ બચાવો અભિયાનની શરૂઆત। અરવલ્લીના બાયડ પાસે ટ્રક સાથે અકસ્માતમાં કાર સળગી ઉઠી। કારમાં સવાર 2 વ્યક્તિઓ ભડતું થયાના અહેવાલ। ભુજ, ભરૂચ, પંચમહાલ અને વલસાડના ગામોનો સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર। બુથ ખાલીખમ, નેતાઓ અને અધિકારીઓની દોડધામ। મતદાન પ્રક્રિયા પૂર્ણ। સાંજે 6 સુધીમાં જિલ્લા પંચાયતમાં 59.30%, તાલુકા પંચાયતમાં 61.38% અને નગરપાલિકામાં 56.69% મતદાન। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદાર મત વિસ્તારોમાં જંગી મતદાન। ભાજપ અને કોંગ્રેસ સામે એએપીની ટક્કરના સંકેતો। ગુજરાતમાં મતદાન સમયે કાર્યકરોનો ભારે હંગામો। કોઈએ લાતો મારી તો કોઈએ શર્ટ ફાડ્યા। પોલીસના લાઠીચાર્જથી સ્થિતિ સ્થાળે પડી। પાકિસ્તાન મરીને પોરબંદરની 3 બોટ, 18 માછીમારોના અપહરણ કર્યા। 1 જ મહિનામાં 2જી અપહરણની ઘટનાથી માછીમારોમાં રોષ। માર્ચ મહિનામાં બેંકનું કામકાજ 10 દિવસ ઠપ। કર્મચારીઓની હડતાલને લીધે સતત 4 દિવસ બેંક બંધ રહેશે। યુએસમાં જોન્સન એન્ડ જોન્સનની વેક્સિનના ઇમરજન્સી યુઝની મંજૂરી। દેશમાં 3જી રસીને એપ્રુવલ મળ્યું। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।